સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ, બીઆરટીએસ બસ તથા રામવન પ્રદ્યુમન પાર્કમાં દિવ્યાંગોને ટિકિટમાં રાહત આપવા મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહ દ્વારા રજૂઆત કરાઈ. મહાનગરપાલિકા હસ્તક સિટી બસ તથા બીઆરટીએસ બસ કાર્યરત છે, તેમજ લોકોને હરવા ફરવાના સ્થળ તરીકે તાજેતરમાં રામવન ખુલ્લું મુકાયું છે તથા મહાનગરપાલિકા હસ્તક પ્રદ્યુમન પાર્ક હાલ કાર્યરત છે, જેની ટિકિટના દરોમાં ખાસ દિવ્યાંગોને રાહત આપવી જોઈએ તેવી માંગ કરાઈ છે. સરળતા રહે એ માટે થઈને મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે જે રાજકોટ ખાતે ચાલનારી સિટી બસ અને બીઆરટીએસ બસ છે, એ બસમાં દિવ્યાંગોને એમની પાસે જે દિવ્યાંગ સર્ટિફિકેટ હોય એ આધારે થોડી વધુ રાહત કરવામાં આવે તો દિવ્યાંગો પણ ખૂબ સારી રીતે રાજકોટમાં હરીફરી શકે અને સરળતાથી જઈ શકે. આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટના ગૌરવ સમાન પ્રદ્યુમન પાર્ક જુ તેમજ હમણાં જ તાજેતરમાં ખુલ્લા મુકાયેલ રામવન માટે પણ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે આ બંને સ્થળોએ પણ દિવ્યાંગોને જો ટિકિટના દરમાં રાહત કરવામાં આવે તો વધુ ને વધુ દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગજનો આ બંને સ્થળની મુલાકાત લઈ શકે અને એમને પણ માણી શકે અને કમિશનર સાહેબે આ બાબતે યોગ્ય કરવાની ખાતરી પણ આપેલ છે.